Namo lui Sauriyantanam, Namo lui Sauridanam, Namo lui Sauvairiyam, Namo lui Saujayanam, Namo lui Sautrikavati Savanam, Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Se Omkarai Namo Namo, Manginam Bhagavani Romaginam Gautamurni, Manginam Kunkundari Ujendram Osumanginam Namasumari Sarai, Sanu Bhutya Chakasti Chit Sohai Bhavaya Sarvama, Kirao Niyutani Dada. Kalas Amrut, Bhagavan Amrutchandra Acharya rachit Kalas Amrut no satyay apne kari rahya chhe. Ema sarva visuddha gnana adhikar ma Kalas 23 etle salam Kalas 215 sudhi satyay puro karyo chhe. Aaje Kalas 216 laiye chhe. Samay char ma 215 ma Kalas pachhi thi aa Kalas kevama aavyo chhe. એટલે કે કુમકુંદાચાર્ય ભગવાનની ગાથા 365 પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 215, 216, 217 ત્રણ કળશની રચના કરી તો તે પૈકીનો આ બીજો કળશ છે અને એમાં પણ 215માં કળશની જ વાતને આગળ દ્રઢ કરે છે એટલે કહે છે કે ફરી આ જ અર્થને દ્રઢ કરે છે એટલે અગાઉ જે 215માં કળશમાં જે વાત આવી એ જ વાતને હવે અહીંયા દ્રઢ કરે છે તો શ્લોકાર્થમાં કહે છે કે શુદ્ધ દ્રવ્યનું આત્મા આદિ દ્રવ્યનું નિજ રસ રૂપે અર્થાત જ્ઞાન આદિ સ્વભાવે પરિણમન થતું હોવાથી શુદ્ધ દ્રવ્યનું એનામાં જે ગુણ છે એ પ્રમાણે એના ભાવ એટલે એ એનો પોતાનો ભાવ સ્વભાવ તો એવા સ્વભાવ ભાવે પરિણમન થાય અને અહીંયા આત્માની મુખ્યતાથી વાત લેવી છે એટલે અહીંયા જ્ઞાન આદિ સ્વભાવે એમ લીધું છે શુદ્ધ દ્રવ્યનું આત્મા આદિ દ્રવ્યનું નિજરસ રૂપે અર્થાત જ્ઞાન આદિ સ્વભાવે પરિણમન થતું હોવાથી બાકીનું કોઈ અન્ય દ્રવ્ય શું તે જ્ઞાનાદિ સ્વભાવનું થઈ શકે ન જ થઈ શકે અથવા શું તે જ્ઞાન આદિ સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યનો થઈ શકે ન જ થઈ શકે એટલે કે બીજા દ્રવ્યનું અન્ય દ્રવ્યના ભાવે થવું એ અશક્ય છે બીજું દ્રવ્ય જીવના ચેતન ભાવે ન થઈ શકે અને જીવનો ચેતન ભાવ છે તે બીજાના જળ ભાવે થઈ શકે નહીં પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી દ્રષ્ટાંત આપીને આ વાતને સમજાવે છે કહે છે કે ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજ્જવળ કરે છે એટલે કે ચાંદનીનો પ્રકાશ તો પણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી તેવી રીતે જ્ઞાન જ્ઞેયને સદા જાણે છે તો પણ જ્ઞેય જ્ઞાનનું થતું જ નથી પ્રશ્નો પંડિત જયચંદજી છાબડાએ જે અર્થ લખ્યો છે તે લઈએ ભાવાર્થ એમાં કહે છે કે શુદ્ધ નયની દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્ય રૂપે થતો નથી જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જવળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી નથી પૃથ્વી તો પૃથ્વી જ રહે છે તેમ જ્ઞાન જ્ઞેયને જાણે છે પરંતુ જ્ઞેય જ્ઞાનનું જરા પણ થતું નથી જ્ઞેય જ્ઞાનમાં પ્રવેશતું નથી જ્ઞેય પદાર્થ જેવો છે તેવો જ જ્યાં છે ત્યાં જ રહે છે એ કઈ જ્ઞાન એટલે આત્મામાં પ્રવેશતો નથી આત્માનો જ્ઞાન સ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં જ્ઞેય સ્વયંમેવ ઝળકે છે
પરંતુ જ્ઞાનમાં તે જ્ઞેયનો પ્રવેશ નથી. તો એ રીતે 216મો કલશ છે. કળશ પ્રવચનમાં પંડિત રાજમલજીએ ખંડાનવાય સહિત જે અર્થ લખ્યો છે તે આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે સર્વકાળ જ્ઞાન અર્થાંત અર્થ ગ્રહણ શક્તિ સ્વ પર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુને એક સમયમાં દ્રવ્ય ગુણ પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે. સર્વકાળ જ્ઞાન વસ્તુને જેવી છે તેવી જાણે છે અને એનો વિસ્તાર કરતા એમ કહે છે કે જ્ઞાન અર્થાંત અર્થ ગ્રહણ શક્તિ એ સ્વ પર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુને એક સમયમાં દ્રવ્ય ગુણ પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એક વિશેષ જ્ઞાનના સંબંધથી જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી, નિશ્ચય એમ જ છે. એનું જ્ઞાન કરે એટલે કાંઈ એની સાથે જ્ઞેય સાથે સંબંધરૂપ થઈ જાય છે એમ નથી. અને દ્રષ્ટાંત દ્વારા અહીંયા સમજાવે છે કે ચાંદનીનો પ્રસાર ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ એટલે ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદની રૂપ થતી નથી. ભાવાર્થ આમ છે કે જેમ ચાંદની પ્રસરે છે સમસ્ત ભૂમિ શ્વેત થાય છે, એટલે કે શ્વેત દેખાય છે, તો પણ ચાંદનીનો અને ભૂમિનો સંબંધ નથી. તેમ જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તો પણ જ્ઞાનનો અને જ્ઞેયનો સંબંધ નથી, એવો વસ્તુનો સ્વભાવ છે. અને આવું કોઈ ન માને તેના પ્રતિ યુક્તિ દ્વારા ઘટાવે છે, સમજાવે છે. શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો સત્તા માત્ર વસ્તુનું શું બચ્યું? અહીંયા યુક્તિ દ્વારા એ તર્ક દ્વારા સમજાવે છે. શુદ્ધ દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં રહે છે તો સત્તા માત્ર વસ્તુનું શું બચ્યું? અર્થ આમ છે કે સત્તા માત્ર વસ્તુ નિર્વિભાગ એક રૂપ છે, એમાં કોઈ ભેદ પડતા નથી, ભાગ પડતા નથી, વસ્તુ એક રૂપે છે. દરેક દ્રવ્ય જે છે એ પોતાના ગુણ અને એના પ્રદેશ સહિત એ સત્તામાં રહ્યું છે, એમાં કોઈ ભાગ પડતા નથી. તો એવી સત્તા માત્ર વસ્તુ નિર્વિભાગ એક રૂપ છે જેના બે ભાગ થતા નથી. જો કદી અનાદિ નિધન સત્તારૂપ વસ્તુ, આવી સત્તારૂપ વસ્તુ તો અનાદિની છે અને એનો એક નાશ પણ થતો નથી, એવી વસ્તુ જે સત્તારૂપ વસ્તુ છે તે અન્ય સત્તારૂપ થાય તો પહેલા સાધેલી સત્તારૂપ વસ્તુનો એટલે કે પહેલા જે એની સત્તા હતી તે એવી વસ્તુનો સ્વભાવ શું રહ્યો? જો એ અન્ય સત્તારૂપ થાય તો પહેલાની જે સત્તા હતી એનું શું થયું, એનો સ્વભાવ શું રહ્યો? અર્થાત જો પહેલાનું સત્વ અન્ય સત્વરૂપ થાય તો પહેલાની સત્તામાંનું શું બચ્યું? અર્થાંત પહેલાની સત્તાનો વિનાશ સિદ્ધ થાય છે. એટલે તો એનો અર્થ તો એમ થયો કે પહેલાની જે સત્તા હતી એની એનો નાશ થયો અને એની નવી સત્તા થઈ. હવે શું થાય એની વાત સ્પષ્ટ કરે છે કે એમ નવી સત્તા જો થઈ જાય તો કોઈ દ્રવ્ય મૂળ દ્રવ્યપણે રહી શકે જ નહીં અને જગતનો નાશ થાય. એટલે ભાવાર્થમાં એ વાતને સમજાવે છે કે જેમ જીવ દ્રવ્ય ચેતના સત્તારૂપ છે, નિર્વિભાગ છે, તે ચેતના સત્તા જો કદી અચેતન રૂપ ઉદ્ગળ દ્રવ્ય રૂપ અચેતન રૂપ થઈ જાય તો ચેતના સત્તાનો વિનાશ થાય. અને એની ચેતના સત્તાનો વિનાશ કોણ મટાડી શકે? એટલે કોઈ ચેતના સત્તાનો વિનાશ મટાડી શકે નહીં. અને આમ જો થાય તો જગતમાં કોઈ જીવ બાકી રહે જ નહીં.
જીવ માત્ર નો નાશ થઈ શકે, પરંતુ વસ્તુનું સ્વરૂપ એવું તો નથી. જીવ જીવ જ રહે છે, જેટલા અનંત જીવ છે તેટલા જ જીવ રહે છે, એક પણ વધતો નથી, એક પણ ઘટતો નથી. એટલે એવી જ ચેતનની સત્તા એમ ને એમ જળવાઈ રહી છે. તેથી જે દ્રવ્ય જેવું છે, જે રીતે છે, તેવું જ છે, અન્યથા થતું નથી. માટે જીવનું જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે તો જાણો, ભલે જાણે, એથી કંઈ એની સત્તામાં ફેર પડતો નથી. જીવ પોતે પોતાના સ્વરૂપે રહે છે. તો એ રીતે 216માં કળશનો આ ખંડાન્વય સહિત અર્થ થયો. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે શરૂ કરીએ છીએ. કળશ પ્રવચન ભાગ છઠ્ઠો, પાના નંબર 386. અહીંયા પહેલેથી શરૂ કરીને પ્રવચન નંબર 240. સ્વરસ ભવનાદ કિંગ સ્વભાવ શેષમ અને દ્રવ્યમ ભવત સ્વભાવ જ્યોત્સના રૂપમ સ્નપયતી ભુવમ નેર્ત અસ્તિ ભૂમિ જ્ઞાનમ કલયતી સદા જ્ઞેયમ અસ્તિ નૈવ. ક્યાં કહેતે હૈ, શું કહે છે? સદા જ્ઞાનમ જ્ઞેયમ કલયતી યસ જ્ઞેયમ ન ભવતિ. આત્મા સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્મા, આત્મા સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા સ્વરૂપ, એ પરને જાણે કે છે. સર્વકાળ જ્ઞાન એનો સ્વભાવ તો પદાર્થ ને જાણવું, ગ્રહણ એટલે જાણવું, અર્થ ગ્રહણ અને એવા અર્થ નું ગ્રહણ પદાર્થ નું જાણવું એની શક્તિ છે. આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ, એને તો સ્વ ને પર પદાર્થ ને જાણવાની શક્તિ છે. પરનું કઈ કરવું એ તો છે નહીં, જાણવું એથી જ્ઞાન નો પર્યાય જે અસ્તિત્વ છે એનો અંશ કઈ જ્ઞેય તરફ જાય છે. અંદર જ્ઞાન સ્વરૂપ જે અસ્તિત્વ સત્તા, જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી પરમાત્મા પોતે, એમ એની સત્તાનું સિદ્ધમ, એની સત્તાનો કોઈ અંશ જાણવાના પદાર્થ રસમાં પેસે છે. એક અર્થગ્રહણ સ્વપ સંબંધી સમસ્ત સ્વપણ જ્ઞેય, જ્ઞાનની પર્યાયમાં જાણવાની શક્તિ છે એ સ્વ નામ જ્ઞાયક ભાવ પરિપૂર્ણ પ્રભુ પણ જાણે, અને પોતાથી પર જ્ઞેય છે એને જાણવાનો સ્વભાવ પોતાનો જાણે, કેમ વ્યવહાર છે પણ પોતે સ્વપનને જાણે એવા એના અસ્તિત્વના પર્યાયમાં સ્વભાવ છે. જ્ઞેય જાણે છે માટે જ્ઞેયનું જ્ઞાન છે અહીં એમ નથી, એને જાણે છે માટે જ્ઞેય જ્ઞાનમાં આવી જાય છે એમ નથી. હા હરે ભાઈ.
છે. એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય જ્ઞાન નો સ્વભાવ એવો છે કે પર્યાય માં પણ એવો સ્વભાવ છે કે સ્વ ને પર જે પદાર્થ એક સમયમાં પોતાના દ્રવ્યગુણ પર્યાય ને પરના દ્રવ્યગુણ પર્યાય બે ને એક સમય જાણે તેનું તેનું કરું છે. સમજાનું કાંઈ એક સમયમાં દ્રવ્યગુણ પર્યાય ભેદ થઈ પછે એક દ્રવ દ્રવ રૂપે છે ગુણ ગુણ રૂપે પર્યાય પ્રેમ ભેદ જેટલો જીવો છે તે રીતે અસ્થિપણે સત્તાપણે સિદ્ધ થયેલ છે તે સ્વને પરને જાણવું ભગવાન સર્વજ્ઞ પરમાત્મ સ્વરૂપ છે આ આત્મા છે. સ્વભાવી પરમાત્મ સ્વરૂપ છે એ સર્વ એમાં આવ્યું છે એટલે જરી સમજાવું કઈ પર ને સ્વ જાણવાની સત્તા માં રહીને પોતાના જાણવાના અસ્તિત્વમાં રહીને પોતાના જાણવાની મોજુદગીમાં રહીને દ્રવગુણ માં પેસતું નથી ને દ્રવગુણ ને જાણે હે આ આત્માની વાત અંદર તમારો છે ને દરેક હું કહ્યું ને તેથી દરેક આત્મા સર્વજ્ઞ પરમાત્મા છે. હા અરે કેમ એને સ્વ ને પર ને પરિપૂર્ણ રીતે જાણે એવો જ એનો સર્વજ્ઞ સ્વભાવ સ્વરૂપ છે દરેક આત્માની વાત. અરે એને જોયું નથી ને પર્યાય જે છે સ્વ ને પર ને જેવું જેવું જેટલું સ્વરૂપ તેનું તેને તે બરાબર જાણે. એક સમયમાં જાણે અહીં લઈ જવું છું ભલે શુદ્ધ જ્ઞાન હોય તો પણ એક સમયમાં એ જાણવાનું તાકાત છે. પરદ્રવ નું કઈ કરવું એ પર્યાય નું ફેરવું એનું નથી. જ્ઞાન ના સંબંધ થી જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સંબંધરૂપ નથી. શું કીધું જે જાણવા યોગ પદાર્થ છે અરે સ્વ ને પર બે એ જ્ઞાન ના સંબંધ થી જ્ઞેય વસ્તુ જ્ઞાન સાથે સમુદ્રુપ નથી. એ તો બે પ્રકાર થયા ને હે અહી નથી બપોર જ્ઞેય સાથે જાણે પણ શું નથી તન્મય છે ને ભિન્ન છે કર્યા છે જાણવાનો પર્યાય નો સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ તો શક્તિ છે સ્વભાવ છે પણ પર્યાય માં પણ સર્વ જાણવું એવો પર્યાય નો સ્વભાવ છે એ જાણવું એવી પર્યાય ની સત્તા માં દ્રવગુણ પર્યાય પોતે પર્યાય પર્યાય ને જાણે તો ડિમ સ્પર્શ પણ દ્રવગુણ અને બીજાના દ્રવગુણ પર્યાય એની સત્તા ને જાણતા
એ પર્યાય તે રૂપે પર રૂપે થતી નથી. તો બે પ્રકારે કયા નહી આ, હે શું કહ્યું? સ્વપર સંબંધી સમજવી નહીં એમ લીધું ને. ભગવાન આત્મા સર્વજ્ઞ પ્રભુ છે. એ તો ચિકાળી સ્વભાવ એનો, પરમાત્મા સ્વરૂપ જ છે. એની દ્રષ્ટિ એ સર્વજ્ઞ સ્વભાવની દ્રષ્ટિ કરતા દ્રષ્ટિમાં એ જ્ઞેય આવતું નથી. પણ જ્ઞેયનું જેટલું સામર્થ્ય છે તેટલું જ્ઞાનની પર્યાયમાં આવી જાય છે. તો ખરેખર તો જ્ઞાનની પર્યાય સ્વપર જાણવાની છે. એ જ્ઞાનની અવસ્થા દ્રવગુણમાં સંબંધ નથી એને એનો. એ વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના દ્રવગુણને જાણે, છતાં તે પર્યાય જ્ઞેય સાથે સંબંધરૂપ નથી. જેની વાત છે બાપુ, આ તો મારગડા ઘણા બહુ પૂરવા. એક સમયની પર્યાય પ્રભુ બિરાજે છે. એક સમયની પર્યાયની પાસે પાસે જોડે ભગવાન બિરાજે છે. એના એને દર્શન ન કર્યા સમજાણું કઈ. આ તો કે છે કે પર્યાય નો સ્વભાવ જ છે એવો. એ જ્ઞાનની સત્તાને સિદ્ધ કરતા તેના સ્વભાવનું સ્વરૂપ જ એવું છે કે સ્વજ્ઞેય અને પરજ્ઞેયને પોતામાં રહીને પર સાથે સંબંધ વિના જાણવું એનું સ્વરૂપ છે. જેનેથી સમજ, આ તો છેલ્લી શ્લોકો છે ને બહુ ઊંચા છે. સર્વિશુ જ્ઞાન હા અરે આવશે દાખલો. જાણે છે કીધું ને, કદી જાણે છે કોને જાણે છે? સ્વને પર બે ને જાણવાની પર્યાય, સ્વ પર બે ને જાણે છે. જ્ઞાય છે પણ પર્યાય જ્ઞાય છે. આવું છે ભગવાન મોટો દરિયો, ગંભીર દરિયો કર્યો છે. એવું હોવા છતાં સ્વજ્ઞેય છે એને પણ પર્યાય જાણે. અર્થગ્રહણ આવ્યું ને, અર્થગ્રહણ એટલે અર્થના પદાર્થને જાણવું એવી શક્તિ. હવે એક વાત, હવે અર્થ બે પ્રકારના, એ બે ને જાણવાની પર્યાયમાં તાકાત, વિનાયક ની પર્યાયમાં તાકાત છે. આખો દ્રવગુણ બધું લેવું એનું કીધું ના, તો છતાં એને સંબંધ નથી જ્ઞેય ને જ્ઞાન ને. એ જ્ઞાન ને જ્ઞેય ને સંબંધ નથી એટલે જ્ઞાન જ્ઞેય રૂપે થયું નથી. જેમથી જ્ઞેય દ્રવગુણ છે તે જ્ઞાન ની પર્યાય માં આવ્યા નથી. એ સંબંધી નું જ્ઞાન આવ્યું, પણ એ ચીજ દ્રવગુણ જે છે જાણવાની પર્યાય માં દ્રવગુણ આવ્યા નથી. તેમ પર વસ્તુ ને જાણતા એ તો ચૈતન્ય સત્તાના સ્વભાવ નું અસ્તિત્વ સિદ્ધ થયું. એમાં પર વસ્તુ અહીંયા આવી છે જ્ઞેય એમ નથી. બહુ ઘણું બાપુ સતત અલૌકિક છે. જે ન જાણે છે સ્વને સ્વ તરીકે, સ્વને પર તરીકે, પર્યાય બે નહીં જાણે છે. અર્થગ્રહણ શક્તિ કહીએ ને, અર્થગ્રહણ શક્તિમાં જ્ઞેય બે પ્રકારે કહ્યા એમ કહ્યું. હે જ્ઞેય સ્વપર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુ એમ કીધું ને, પર જ કીધું.
એની વાત છે ભાઈ, આ તો મારે ગમતી જ છે. હા 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 ધ્રુવ છે એ જાણવા તો કાર્ય કરતો નથી, શક્તિ છે એની, પણ જાણવાનું કાય જે સત્તામાં થાય છે એ સત્તાની પર્યાય અસ્તિત્વ સ્વ અને પર બે પદાર્થ ને બરાબર જાણે છે, છતાં તે જ્ઞેય રૂપે જ્ઞાનની પર્યાય થતી નથી. એટલે જાણવાની પર્યાય દ્રવગુણને જાણે છતાં દ્રવગુણની થતી નથી, જાણવાની પર્યાય પરને જાણે છતાં તે પર્યાય પરની થતી નથી. આવી વાત છે જીવનભાઈ, વાતો બાપો આ તો મારો બધા પ્રભુ સાક્ષાત સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે. પ્રભુ પોતે સર્વજ્ઞ પરમાત્મા દેવાદી દેવ, પોતે દેવાદી દેવ છે. સમજાય છે કઈ? હા, એ તો પેલું અહીંયા તો કીધું ટેટ ની સાથે, તું દેવ નો દેવ છો. ટેટ નો સાર 63. બધા લગ્ન માં ગયા હતા, હું નોકર બે ગયા, બે દુકાન નોકર, બે જણા ક્યાં, બે દુકાનો બંધ રાખી પણ ધ્યાન રાખી. અમે રામજી દુકાન ની સામે મૂકી એ લીલા જો એમાં છે. પ્રભુ તું કોણ છો? શિવ રમણી રમનાર તું, તું દેવ નો દેવ તું છો. કેટલા વર્ષ ત્યાં ત્યાં હેજનભાઈ કેટલા વર્ષ ત્યાં ગયા? તમારા જન્મ પહેલા હું દેવ નો દેવ એમાં છું. આ સ્ત્રી નું રમણ તને ન, હું તો શિવ રમણી રમનારો છું ને પ્રભુ. આ શું છે? પ્રભુ એને જ્ઞાન ની વર્તમાન પર્યાય ને જાણવાની તાકાત, સ્વ ને પર જ્ઞેયો ને જાણવાની તાકાત. એમ કીધું છે ને કે પર ને જાણવાના એ પ્રણચલી, અને જ્ઞેય બે પ્રકારના લીધા, સ્વ ને પર. એ પર્યાય પર્યાય ને જાણે, પર્યાય દ્રવગુણ ને જાણે, પર્યાય પરદ્રવગુણ ને જાણે, છતાં પરદ્રવગુણ રૂપે અને સ્વના દ્રવગુણ રૂપે એ પર્યાય થતી નથી. જ્ઞે રૂપે તે જ્ઞાન ની પર્યાય થતી નથી. એનો શું થયો કે સ્વગ્નિ રૂપે પણ એ પર્યાય સ્વગ્નિ છે, એ પર્યાય રૂપે થઈ છે, પણ જે દ્રવગુણ રૂપે એક પર્યાય થતી નથી. મારે બહુ બાપુ જન્મ મરણના અંતની વાત બહુ જૂની, અનંત કાળ થી એને એ વાત અંદર બેઠી નથી. હા હા, એ રાગ ને જાણતા રાગ રૂપ થઈને જાણ્યું નથી, જ્ઞાન રૂપ રહીને રાગ ને જ્ઞેય રૂપે જ્ઞાન થયું નથી, અને તે જ્ઞેય રાગ તે જ્ઞાન રૂપે આવ્યું નથી. વ્યવહાર રત્નત્રય નો વિકલ્પ પૂછે છે, તેને જ્ઞાન ની પર્યાય પર જ્ઞેય તરીકે જાણે છે, છતાં તે જાણવાની પર્યાયનો ઊંચ તે રાગના જ્ઞેયમાં ગયો નથી. જેમ તે રાગનો અંશ છે, કાંઈ જે જણાણો છે, તે જણાણો છે તો એ સંબંધી પોતાનું જ્ઞાન, એ જ્ઞાનમાં કઈ રાગ આવ્યો નથી, જ્ઞેયનો અંશ અહીં આવ્યો નથી. હા હા હા, એ તો જ્ઞાની ની વાત છે, વસ્તુનો સ્વભાવ.
વસ્તુનો સ્વભાવ આવો છે, માને અજ્ઞાની ગમે તે છે. સમજાણું કરાય આનંદ ની પર્યાય ની વ્યક્તિ પર તરીકે જ્ઞાની છે. આ છે ને પોતાની પર્યાય સિવાય બધી પર્યાય પર ગણી તરીકે છે. એનું હોવા પણ કેવડું કેટલું કેમ છે એ વાત. શું કહ્યું કે સદા નામ સર્વકાળ, જ્ઞાન નામ અર્થ ગ્રહણ શક્તિ, અર્થ નામ પદાર્થ ને જાણવાની. જો ગ્રહણ અર્થ જાણવું, ભાઈ કહ્યું છે ને કે વ્યવહાર ને ગ્રહવો એટલે કે જાણવું. આત્મા માર્ગ મોક્ષમાં પ્રકાશ એ અર્થ ગ્રહણ શક્તિ જ્ઞાન, એ જ્ઞાન ની વ્યાખ્યા કરી. હવે જ્ઞેય કે સ્વપર સંબંધી સમસ્ત જ્ઞેય વસ્તુ એક સમયમાં દ્રવગુણ પર્યાય ભેદ સહિત જેવી છે તેવી જાણે છે. એ તો નિયમસાર માં આગળ થઈ નિશ્ચયથી જ્ઞાન પોતાને જાણે છે અને નિશ્ચયથી પરમ જે ગુણો છે એને પણ જાણે છે. એ નિશ્ચયથી કહેવામાં આવે છે. હા 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 સમજાણું કઈ. હા હા અમૃત નો સાગર ભગવાન પીળ્યો છે આખો, પણ જેને કહે છે કે એને જાણ્યું. એ જાણવાની પર્યાય પોતે જ્ઞેય રૂપે સ્વને પર જ્ઞેય રૂપે થતી નથી, છતાં તે જાણ્યા વિના રહેતી નથી, છતાં તે જ્ઞેયનો અંશ જ્ઞાનમાં આવતો નથી અને જ્ઞાનનો અંશ જ્ઞેયમાં જતો નથી. આવું સ્વરૂપ છે. અહી તો બહારમાં હજી તોફાન આ કર્યું આ કર્યું આ કર્યું વિપરીત માન્યતા કે છે વસ્તુના સ્વરૂપ છે વિપરીત છે સંબંધરૂપ નથી. એવ છે એવ નિશ્ચયથી એમ જ છે. નિશ્ચય એવ એટલે નિશ્ચય નિશ્ચયથી એમ જ છે. દ્રષ્ટાંત જ્યોત્સના સ્વરૂપમ ભૂવમ સ્પનયતિ સ્નપયતિ તસ ભૂમિનો અસ્તિ એવ. ચાંદનીનો પ્રસાર આ ચંદ્ર ચંદ્રનો ચાંદનીનો પ્રસાર પ્રકાશનો ભૂમિને શ્વેત કરે છે. એક વિશેષ ચાંદનીના પ્રસારના સંબંધથી ભૂમિ ચાંદી રૂપ થતી નથી. ચાંદીના પ્રકાશ થી ભૂમિ ચાંદી રૂપ થઈ નથી, તેમ ચાંદી નો પ્રકાશ ભૂમિ રૂપે થયો નથી. તેમ ચાંદી નો પ્રકાશ ભૂમિને સ્પર્શો અડ્યો નથી. લોકો ભાળે છે એટલે કઈ છે કે તું અંદર આવ્યું તું પેલો. લોકો એમ કે શું કોણ કહું છું, કહું તો ચાંદની થઈ છે, ગોળી પૃથ્વી થઈ નથી. ધોળારૂપ નું પરિણમનમાં આમ અસ્તિત્વ એ તો ધોળારૂપે પોતે ચાંદની છે એ થઈ છે. એ ચાંદની પૃથ્વીને ધોળી કરે છે એ કેમ, એ તો વહેવાનું કસન છે. પૃથ્વી ચાંદની રૂપે થઈ નથી, ચાંદની પૃથ્વી રૂપે થઈ નથી. દરેક પોતાના અસ્તિત્વમાં સત્તામાં રહેલા પ્રકાશ પરને કરે છે એમ કેમ એ વ્યવહાર છે.
ખડી ખડી નો દાખલ ના જોશું દાખલ ખડી નો દાખલ ખડી ભીંત ને અડતી નથી ખડી ખડી માં રહીને ધોળપ ને પ્રસરે છે એ ભીંત ને ખડી કરી નથી ધોળી કરી નથી જેમ ભીંત ધોળા રૂપે થઈ નથી એટલે ધોળાની અવસ્થામાં ભીંત આવી નથી આવું છે મૂળ તત્વ દ્રષ્ટિનો વિષય ઘણો સૂક્ષ્મ છે એ વિષય અત્યારે પડ્યો રહ્યો બહાર ના બધું હાલ મોલ અરે આવો જિંદગી મળી આવો મન એમાં વાસ્તવિક તત્વની વ્યવસ્થા ને અવસ્થા એનો જ્ઞાન યથાર્થ ન થાય તો એના જન્મ નહીં મટે છે બધાને લાગુ પડે હા કહ્યું જોશના પૂછીમાં જ રાખવા કહો છા પુસ્તક ચાંદણી નો પ્રકાશ પૃથ્વીને ધોળો કરે છે એમ કેવું એ તો નિમિત્ત નું કથન છે ચાંદની પૃથ્વીને અડી નથી અને પૃથ્વી ચાંદીના પ્રકાશમાં આવી નથી ને અડી નથી એમ ભગવાન જ્ઞાન નો પર્યાય જ્ઞેયને જાણતા જ્ઞેય રૂપે થયું નથી તેમ તે જ્ઞેય જ્ઞાન રૂપમાં આવ્યું નથી ખરેખર તો જ્ઞાન ની જ્ઞાન જાણે છે તે જ્ઞેયને અડતું નથી સોદરો ને ગુણ એમ બધી પર્યાય એવું છે જ્ઞાન પર્યાય સિવાય નહીં એને પણ અડતું નથી એવો જ એનો સ્વભાવ ચૈતન્ય સ્વતર પ્રકાશ અસ્તિત્વ અનંતી પર્યાય ને જ્ઞેય તરીકે જ્ઞાન જાણે છે પણ તે પર્યાય પર અનંત પર્યાય રૂપે થઈ નથી અને અનંતી પર્યાયો જે છે તે પર્યાય જાણવાની પર્યાયમાં આવી નથી આનંદ વાવો થાય જાય એકનું રૂપ આવ્યું તો નહી કેવું તો એને રાતે નતું કહ્યું આત્મામાં અનંત સમાન ગુણ છે અનંત વિશેષ ગુણ છે એક ગુણ નો અનંત માં રૂપ છે અને અનંત ગુણ નો એક ગુણ માં રૂપ છે બીજો ગુણ બીજા ગુણ માં આવે નહીં પણ બીજા ગુણ નું સ્વરૂપ ને રૂપ રૂપ તરીકે આમાં હોય છે જ્ઞાન ગુણ માં અસ્તિત્વ ગુણ આવે નહીં પણ અસ્તિત્વ ગુણ નું રૂપ જ્ઞાન છે એ પોતાના રૂપે છે એવું અસ્તિત્વ આવે અને તે જ્ઞાન ગુણ અસ્તિત્વને અતદભાવ છે ને એ ગુણ ગુણમાં અતદભાવ છે એ ગુણ બીજા ગુણ રૂપે નથી સર્વગુણ અસહાય અરે એ તત્વજ્ઞાન નો વિશાળ ભાવ છે લોકો બહાર થી અટકીને આ વાત તો સમજવી નથી અને બહાર થી કરીને જિંદગી કાઢી નાખેલા માણસ ને માણસ પણ મળ્યું જ છતાં જે ન્યાય તે શું ચીજ છે એને અનુભવ એને જાણે નહીં તો એ મનુષ્ય પણ મળ્યું છું ન મળ્યું ઢોર ને મળ્યું નથી નાને મળ્યું તો બે નકા મજ્યા હા
સજાને પવન અડતું નથી અને ધજા હાલે છે, એ હાલે છે એ પવન ને અડતી નથી, પવન એને અડતો નથી. એકબીજામાં અભાવ સ્વભાવ સ્વરૂપ છે. દવાનું હું ધૂળે થતી નથી, દવા દવાની પડી આવે. તમારું ડાક્ટર નો કે પૂછે છે દવાનો એક રજકણ બીજા રજકણ ને અડતો નથી, એ દવાનો એક રજકણ શરીરના રજકણ ને અડતો નથી. આવું છે તત્વ. બઉ દવા હોય છે, મોટા 6 લાખ નું મકાન છે, ત્યાં ઉતારો મારો હતો, હું આ ખાઈને ફરતો આમ જાનવર નીકળશે અમે હોવાનું ઉતું છે. દવા પડી હતી ઘણી, 6 લાખ નું મકાન છે અમે, રાઈ નું જુદું છે, એ મોટું મકાન છે ગોપાલાલ નું. કોના મકાન બાપા? અહીં તો કે છે કે મકાન ને જાણે છે એમ કેવું, એ પણ વ્યવહાર છે. જ્ઞાન જ્ઞાન ને જાણે છે, એમાં સ્પર્શીને અડીને જાણે છે તે જ્ઞાન. જ્ઞાન પર ને અડતું નથી, માટે પર ને સી રીતે જાણે, પર સંબંધી નું જ્ઞાન પોતાનું છે તેને તે જાણે. આવા નિયમ બાકરા ભારે છે. ઘડી એ ભીંત ને ધોળી કરી નથી, અરે દ્રષ્ટિષ્ટ એમ કે છે, પણ કે દેખાય છે એને તમે ના પાડો. અરે પ્રભુ તું હમર તો કરો, દેખાય છે તો હા દ્રષ્ટિષ્ટ વિરુદ્ધ એ પંડિત આવ્યો હતો. દૂધ પાણી અગ્નિ થી હું થાય તમે ના પાડો, દેખાય છે પાદરું, પણ બાપુ પાણી ની પર્યાય ને અગ્નિ ની પર્યાય અડી જ નથી. આવું છે કોઈ ધાંધું છે બધું ધમા ધમ પૈસા ખર્ચે 5-25 હજાર ત્યાં આપણે તો મોટી જાત્રા અરે અહીં તો કે છે કે પરનું તો કરી શકતો નથી, પણ પરને જાણવામાં જ્ઞાન પર છે માટે જાણે છે એમે નથી. એ પરને જાણે છે એટલે એ સંબંધી નું જ્ઞાન એટલે એમ કેવાય, અન્ન જાણે છે એમ કેવાય છે. છે તો જ્ઞાન જ્ઞાન ને જાણે છે. જેને અડીને જાણે તેને તે અડધાન કહેવાય. પર ને અડી ને જાણતો નથી એટલે પર ને જાણતો નથી નિશ્ચિત કરી. આવો ભેદ છે જેની વાત. ચાંદરી ના પ્રસાર ના સંબંધ થી ભૂમિ ચાંદરી રૂપ થતી નથી. ભાવાર્થ જેમ ચાંદની પ્રસરે છે કોણી થાય છે, સમસ્ત ભૂમિ શ્વેત થાય છે. કોપણ ચાંદની નો અને ભૂમિ નો સંબંધ નથી, સંબંધ નથી. ચાંદની ની ધોળી પર્યાય ને
અને પૃથ્વી ને બે ને સંબંધ નથી. ક્યાં કરી છે એ કીધું બતાવ્યું લોકોને કે ધોળી પોતે પોતાપણા ના અસ્તિત્વમાં ધોળી થઈ છે. પૃથ્વીના અસ્તિત્વમાં ધોળી થઈ નથી, પોતાનું અસ્તિત્વ ત્યાં ગયું છે કે જરીએ. ચાંદની ની ધોળાનું હોવાપણું એ પૃથ્વીના હોવાપણામાં એ ધોળાપણું ગયું છે. આવું છે. ધીરે થી સમજે નહી, સાંભળે નહી, અને પછી એકાંત છે, એકાંત છે, એકાંત નિશ્ચય ને જ માને છે. વ્યવહારમાં વ્યવહાર એટલે શું? આપણને ધોળું કરે એમ માન જાણવું એટલો વ્યવહાર, પણ એ વ્યવહાર અભૂત જૂઠો છે. આવો મારે છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે, એનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.